અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કર્ણાવતી નામ મામલે ધરણીધરમાં યુવાઓનું શું મત છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો. છેલ્લા અનેક સમયથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે કેમ તેને લઈને અસમંજસ ચાલી રહી છે અને સમગ્ર શહેરમાં આ મુદ્દો હાલ ચર્ચાના ધોરણે જોવા મળી રહ્યો છે. કેટલાક યુવાનો અમદાવાદ શહેરના આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેમને પૂછીશું કે ખરેખર તેઓ આ નિર્ણય સાથે કેટલા સહમત છે, ખરેખર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થવું જોઈએ કે કેમ, અને ખરેખર શું સરકાર જે દિશામાં આગળ વધી રહી છે તે પગલું કેટલું યોગ્ય છે. કારણ કે જે યુવા પેઢી છે, નવા વિચારોથી ભરેલી આ પેઢી છે, અને સૌથી પહેલાં હું આપને પૂછવા માગીશ, અત્યારે જે વાત છે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની વિચારણા ચાલી રહી છે, આપ શું માની રહ્યા છો અમદાવાદના નાગરિક તરીકે? સૌથી પહેલાં કહેવા માગીશ કે આ તદ્દન એક રાજકીય સ્ટંટ છે અને અમદાવાદનું નામ કર્ણાવતી કરીને વોટ મેળવવાની એક રાજનીતિ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ જ ભાજપ સરકારે જ્યારે અમદાવાદને 600 વર્ષ પૂરા થયા ત્યારે અહેમદ શાહનું સ્થાપત્ય બતાવીને અને લોકોને એક માહોલ ઊભો કર્યો હતો કે અમે અમદાવાદી છીએ અને અમદાવાદ પ્રત્યે અમને ગર્વ છે. એ જ સરકાર અત્યારે એવું કહી રહી છે કે અમદાવાદના નામમાં ગુલામીનું પ્રતીક ફીલ થાય છે. અરે, અમે અમદાવાદી છીએ એ કહેતા ગર્વ થવો જોઈએ. અને આ સરકાર મને લાગે છે ત્યાં સુધી કર્ણાવતી નામ કરીને પણ એક વર્ષ પૂરું થશે ત્યારથી ચાલુ કરીને કર્ણાવતી નામની પણ ઉજવણી કરીને મત મેળવવાનું શરૂ કરી દે તેવું લાગી રહ્યું છે. એટલે અમદાવાદ જ નામ રહેવું જોઈએ ને, અમે અમદાવાદી છીએ એનો અમને ગર્વ છે. અચ્છા અંકલ, આપ જણાવો, આપ પણ પોતે અમદાવાદના રહેવાસી છો, મોઢેથી અમદાવાદ બોલવું સારું લાગે છે કે કર્ણાવતી નામ પણ ક્યાંક વિચારમાં બેસે છે? વર્ષોથી તો અમદાવાદમાં રહીએ છીએ અને અમદાવાદીનો ગર્વ છે એટલે તો અમદાવાદ જ સારું લાગે. કર્ણાવતી નામ થવું ના જોઈએ. આ નામ બદલવાની અંદર કે ગવર્મેન્ટ સેક્ટર છે, નોન ગવર્મેન્ટ સેક્ટર છે, એની અંદર પોસ્ટલ એડ્રેસ છે, હોર્ડિંગ્સ બદલવામાં જે ઘણે ખર્ચનો સામનો પણ કરવો પડશે, આમ જનતાને પણ સામનો કરશે. તો આમ જનતાને એનો સામનો ન કરવો પડે અને જે અમદાવાદ નામ યથાવત રહે એવી મારી નમ્ર અપીલ છે. બિલકુલ, આ તરફ પણ કેટલાક જે યુવાનો છે તે ઉપસ્થિત છે. આપ જણાવો, ફૈઝાબાદનું નામ અયોધ્યા કરી દેવામાં આવ્યું, સીધી વાત હવે આવી છે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા ઉપર, આપ તેની સાથે સંમત છો ખરા? બિલકુલ નહીં. ગુજરાત શું હવે ઉત્તર પ્રદેશના રસ્તે ચાલશે? શીખવાનું છે તો સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ એ બધી જગ્યાએથી શીખો ને, એટલો વિકાસ કરો ને. આપણે અહીંયા પાયાની સુવિધાઓની એટલી સમસ્યા છે, રસ્તા, પાણી, ગટર એ ભૂલીને આપણે આ અમદાવાદ કર્ણાવતી લાગી જઈએ? અમદાવાદ નામ શું કામ બદલવાની જરૂર જ શું છે? લોકોને મોઢે ચડી ગયું છે, ઓળખ ઊભી થઈ ગઈ છે, અને ગુલામીનું પ્રતીક શા માટે? અમદાવાદ એટલે અહીં સાબરમતી આશ્રમ સ્થપાયો અને અમદાવાદથી ઊભી થયેલી ચિનગારીથી દેશને આઝાદી મળી છે, એ અમદાવાદ નામ તમને ગુલામીનું પ્રતીક લાગે છે? કોઈ પ્રજાની લાગણી નથી. પ્રજાએ ઘણા મુદ્દે આંદોલન કર્યા, વિરોધો કર્યા, તમે એ બધી પ્રજાની લાગણી છે. કોઈ મને કહેતું દેખાયું છે નહીં કે અમદાવાદનું નામ કર્ણાવતી થઈ જાય તો સારું, કે આપણા આ કામનો ઉકેલ આવી જાય, એ કોઈ લાગણી છે નહીં લોકોની. આ વોટ બેંકની રાજનીતિ છે. અમદાવાદમાં કોઈ સામાન્ય જનતા ઈચ્છતી નથી કે નામ કર્ણાવતી થાય, અમદાવાદ જ રહેવું જોઈએ એવી અમારી લાગણી છે. અને અમારા અમદાવાદનું નામ કર્ણાવતી થાય તો બિલબુક બદલવી, હોર્ડિંગ બોર્ડ બદલવા, અમારા રજિસ્ટર એડ્રેસ બદલવા, આ બદલવું એ બદલવું કેટલા ખર્ચા આવે? ઓલરેડી અમે એક તો ધક્કાઓ નોટબંધીને જીએસટીમાં ખાઈ ખાઈને મંદી મેરાન છે, આ પાછું નવું શરૂ કરવાનું? બિલકુલ, આપ જણાવો. સામાન્ય રીતે કંઈક એવો પણ મુદ્દો આવી રહ્યો છે કે સરકારે પહેલાં જે વચનો આપ્યા હતા તે વચનો પૂરા નથી કરી શક્યા, તે માટે થઈને હવે આ મુદ્દો આવ્યો છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવું, આપ તેની સાથે સંમત છો? જો સૌથી પહેલાં તો ભાજપની વાત કરું તો આ પક્ષ જે છે ફક્ત અને ફક્ત 5 વર્ષથી સત્તામાં આવ્યા ત્યારથી કોઈ કામ કર્યું નથી. કામ નથી કર્યું એટલે હવે 2019ની જે ચૂંટણીઓ આવી રહી છે તો એ ચૂંટણીઓને લઈને અત્યારે સામાન્ય લોકોને ગુમરાહ કરવા માટે થઈને એ લોકો હિન્દુ અને મુસ્લિમની ખોટી રાજનીતિ કરી રહ્યા છે કે જે અમદાવાદ જે છે એને કર્ણાવતી કરવાની કોઈ લોકોની પણ માંગણી નથી. એ છતાં પણ જે પ્રમાણે યુપીમાં ફૈઝાબાદનું નામ બદલવામાં આવ્યું કે પછી અલ્હાબાદનું પ્રયાગ કરવામાં આવ્યું એ પ્રમાણે અમદાવાદનું કર્ણાવતી કરવાના બહાને લોકોને એક આડે રસ્તે ચડાવવાની વાત છે. 5 વર્ષના અંદર વિકાસ નામે 0 છે. આપણે શિક્ષણમાં પાછળ સતત જતા રહ્યા છીએ કે પછી આપણે હેલ્થની બાબતોમાં પણ સતત પાછળ જતા રહ્યા છીએ. વર્લ્ડ બેંકના જે આંકડાઓ કહે છે એ પ્રમાણે આપણે આર્થિક રીતે પણ પાછળ ગયા છીએ. તો આ બધી બાબતોને ભૂલીને આપણે સતત નામ ચેન્જ કરવાની, હિન્દુ અને મુસ્લિમની ખોટી
જે ખરેખર રાજનીતિ ન થવી જોઈએ એ રાજનીતિ થઈ રહી છે, અને એના પરિણામે દેશ અને સામાન્ય લોકો ઘણું બધું ભોગવી રહ્યા છે. અચ્છા, આપ જણાવો, હેરિટેજ સિટીનો દરજ્જો પણ ખતરામાં લાગે છે તમને? કારણ કે આખા દેશમાંથી, આખી દુનિયામાંથી અમદાવાદ એકમાત્ર એવું શહેર કે જ્યાં હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. જો કર્ણાવતી નામ કરવામાં આવે તો હેરિટેજ સિટીનો દરજ્જો પણ ચાલ્યો જાય, તમને લાગે છે? હા, એ ચાલ્યો જાય, હેરિટેજ દરજ્જો પણ આપણો ચાલી જાય છે. અને કર્ણાવતીથી નામ બદલવાથી જે આમ જનતા ઉપર બોજો પડશે અને તેના ઉપર જે બી ખર્ચો થશે એ આપણી જનતા ઉપર જ બોજો આવવાનો છે, અને જનતાના જે ટેક્સ ભરે છે એ ટેક્સમાં પણ વધારો થશે, અને જેથી જનતા ના માથે બહુ મોટો બોજો આવશે, જેથી કર્ણાવતી નામ ના થાય તેવી જ મારી ગુજારિશ છે, અને અમદાવાદ જ રહે. અચ્છા, આપ શું માની રહ્યા છો? આપ પણ અમદાવાદ સાથે સંમત છો કે કર્ણાવતી નામ સાથે સંમત? અત્યાર સુધી અમદાવાદમાં રહ્યા છીએ અને અમદાવાદ નામ રહે એ વધારે સારું છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો જે દરજ્જો આપણને મળ્યો છે કે આઝાદી આવી છે, તો આઝાદી સાબરમતી પાસેથી અમદાવાદના લીધે આવી છે. અમદાવાદ નામ હતું ત્યારથી ચાલતી આવી છે. અને બીજી વસ્તુ કે એકવાર જો નામ બદલાશે પછી ડોક્યુમેન્ટેશન ચેન્જ કરવામાં એમાં જે ખર્ચો થાય એના કરતાં એ ખર્ચો જો વિકાસના કાર્યો પાછળ કરવામાં આવે તો કદાચ ઘણો લેખે લાગી શકે એમ છે. અચ્છા, આપ જણાવો, અહેમદ શાહ બાદશાહના નામ ઉપરથી અમદાવાદ નામ પડ્યું, અહેમદાબાદ, બે અલગ અલગ સંધિઓ ભેગી કરીને અમદાવાદ નામ બહાર પડ્યું. કેટલાક જે લોકો છે તે એવું માની રહ્યા છે કે આ નામ મુસ્લિમ બિરાદરને આગળ કરતું હોવાથી તેનું નામ બદલીને કર્ણદેવ ઉપરથી કર્ણાવતી કરવાની જરૂર છે. આપને શું લાગી રહ્યું છે અમદાવાદના નાગરિક તરીકે? બિલકુલ નહીં. જે પહેલાં હું વાત કરું કે આ ભાજપની એવી માનસિક મનોસ્થિતિ છે કે જેની અંદર એ લોકો હિન્દુ ધર્મને અંદર અંદર બજાવવા કેમ માગે છે. આ એક સેક્યુલરિઝમ છે. આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સર્વે ભાઈઓ બહેનોએ એક સાથે રહી, આપ જાણો છો કે જ્યારે આઝાદી મળી, આઝાદીની સ્વતંત્રતાની જે ચળવળ હતી એની અંદર માત્ર કોઈ હિન્દુ નહીં પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સર્વેનો નાનો નાનો એક ભાગ હતો. સર્વેએ એક એક ઈંટ મૂકી અને આજે આ મહેલ બનાવ્યો છે. અને એ મહેલને એ લોકો માત્ર એક નામ સાથે જોડી અને અલગ કરવા માગે છે. આ સદંતર ખોટી વસ્તુ છે. અમદાવાદ એ અમે વર્ષોથી નાનેથી મોટા અમદાવાદમાં થયા છીએ અને માત્ર એ લોકો પોતાનું પોલિટિક્સ રમવા માટે, પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે, પોતાની પાસે કંઈ મુદ્દા નથી તો નવા મુદ્દા ઊભા કરવા માટે આ લોકો જે અમદાવાદનું કર્ણાવતી કરે છે, જેની સાથે હું સહમત છું જ નહીં. હું માત્ર અમદાવાદ સાથે છું. આઈ એમ વિથ અમદાવાદ. ઓકે, આપ જણાવો, બોમ્બેનું નામ મુંબઈ થઈ ગયું તો અમદાવાદનું નામ કર્ણાવતી શા માટે નહીં તમારી દૃષ્ટિએ? અમદાવાદ એક ઓળખાણ છે, એ કોઈ નામ કેવું નથી. કારણ કે આપણે જોવા જઈએ ને તો આપણે ધારો કે ચેન્નઈ જઈએ ને તો ત્યાં જઈને કોઈ પૂછશે ક્યાંથી આવ્યા તો આપણે કહીશું કે અમદાવાદથી, તો તરત ઓળખી જશે. આપણે ત્યાં અહીંયા કર્ણાવતી નામ થયું ને પછી ચેન્નઈ જઈને પૂછશે કોઈ કે ક્યાંથી આવ્યા અને આપણે કહીશું કર્ણાવતી તો કોઈ ઓળખશે નહીં. અમદાવાદ એક ઓળખાણ છે અને કોઈ એક જાતિ ધર્મની પેલી નથી. આ દરેક જાતિ અને ધર્મથી બનેલું એક શહેર છે કે કોઈ આ બીજું કંઈ આમાં કોઈના રાજકીય રોટલા શેકવા કે સ્વાર્થ માટેનું નામ બદલાય એ બરોબર નથી. અચ્છા, એક અંતિમ સવાલ હું તમને પૂછી રહીશ. 600 વર્ષથી ઉપરનો સમય થયો અમદાવાદના અસ્તિત્વને, હવે નામ બદલવાની જે અત્યારે વિમાસણ ઊભી થઈ છે, મુખ્યમંત્રી પણ આવી ગયા, નાયબ મુખ્યમંત્રીએ પણ ખોખારો ખાઈને કહી દીધું કે નામ વિચારવા માટે ચાલી રહ્યું છે, 2019 પહેલાં શા માટે? હું આ સરકારને એક જ સવાલ પૂછવા માગું છું કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી શા માટે? હું નાનેથી મોટો આ અમદાવાદ શહેરમાં થયો છું અને અમદાવાદ પ્રત્યે મને એટલી બધી લાગણી છે ને. અને બીજી વસ્તુ એ કે આ સરકારને એટલી ખબર પડે છે કે આની પાછળ ખર્ચા કેટલા થાય છે બધી વસ્તુ માટે. આપણે બધી જગ્યાએ આપણે જોતા જઈએ છીએ કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ, આપણે ચલો કોઈ પણ સિટીમાં ગયા યાર, મુંબઈ ગયા, ચેન્નઈ ગયા, ગમે તે જગ્યાએ ગયા, ત્યાં પણ આપણે ગમે તે જગ્યાએ આપણે જઈએ ને તો ત્યાં ઓળખાઈ આવે કે ના ભાઈ આ માણસ અમદાવાદનો છે, કર્ણાવતીનો નહીં. તો મારો મત તો એ છે કે આ નામ કર્ણાવતી ના થવું જોઈએ. તો અમદાવાદના યુવાનો આપણી સાથે હતા અને તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો, જેમનું માનવું છે કે નાનાથી લઈને અત્યાર સુધીની જે ઉંમર છે અને અત્યાર સુધીનો જે તબક્કો છે તે અમદાવાદ શહેરમાં કાઢ્યો છે. કર્ણાવતી નામ ભલે સરકાર કરતી પરંતુ વિશ્વમાં જે અમદાવાદની છાપ છે તે કદાચ લોકો નહીં ભૂસી શકે, અને આ માટે થઈને અમદાવાદ શહેરનું જે નામ છે તે કર્ણાવતી કોઈ પણ હિસાબે ન કરવું જોઈએ. કેમેરામેન ચેતન પરમાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.